નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સંજય પીપાવતના જય શ્રી કૃષ્ણ તપોન વિદ્યાલયમાં તમારું હાર્દિક સ્વાગત છે અગાઉ આપણે ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ ભણી ગયા તેની પછી બીજો પ્રશ્ન આપવામાં આવ્યો છે ઔદ્યોગિક માળખું કે ભાઈ ઉદ્યોગોનું વર્ગીકરણ કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું છે તો ભારતનું ઔદ્યોગિક ક્ષેત્રે આયોજન દરમિયાન એ વધુ પ્રગતિશીલ રહ્યું છે આ ક્ષેત્રની વિવિધ સમજૂતી મેળવવા માટે ઔદ્યોગિક માળખાની સમજૂતી જરૂરી બને છે આમ ઔદ્યોગિક માળખાનો વિચાર મૂડીરોકાણના કદના આધારે માલિકીના આધારે અને ઉત્પાદિત વસ્તુના સ્વરૂપના આધારે ત્રણ રીતે કરવામાં આવે છે આ પ્રશ્ન આખો પાંચ માર્ક્સનો છે પરંતુ આમાંથી બબે ત્રણ ત્રણ માર્ક્સના પ્રશ્ન બહુ બધા નીકળે છે દરેકે દરેક અર્થ જ આપ્યા છે ફક્ત મૂડીરોકાણના કદના આધારે પાંચ મુદ્દા આપ્યા છે માલિકીના આધાર મુખ્ય ચાર મુદ્દા આપ્યા છે અને ઉત્પાદિત વસ્તુના સ્વરૂપના આધાર બે પોઈન્ટ આપવામાં આવ્યા છે તો સૌ પ્રથમ ઔદ્યોગિક માળખાને કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું છે એની શરૂઆત કરીએ તો પહેલું જ આપ્યું છે કે મૂડીરોકાણના કદના આધારે પાંચ પ્રકાર કોઈ ગૃહ ઉદ્યોગો ટચોકડા ઉદ્યોગો નાના પાયાના મધ્યમ અને મોટા પાયાના તો ગૃહ ઉદ્યોગ કોને કહેવાય તો મુખ્યત્વે કુટુંબના સભ્યો દ્વારા સાદા ઓજારો દ્વારા વીજળી કે યંત્રના ઉપયોગ વગર નહીવત મૂડીરોકાણથી એટલે બહુ ઓછા મૂડીરોકાણથી ચાલતા હોય એને ગૃહ ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે ખાદી પાપડ ખાખરા અગરબત્તી વગેરેના ઉદ્યોગો બીજું આપ્યું કે ટચુકડા ઉદ્યોગો એટલે શું તો જ્યાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ હોય અને પચીસ લાખ રૂપિયાની મૂડીરોકાણની મર્યાદામાં જે ઉદ્યોગો ચાલે છે એને આપણે તચુકડા ઉદ્યોગો તરીકે ઓળખીએ છીએ ધાતુ ચામડું માટી વગેરેના ઉપયોગ વડે જે કલાત્મક ચીજવસ્તુ બનાવવાના ઉદ્યોગો છે ત્રીજું આપ્યું છે નાના પાયાના ઉદ્યોગો તો પચીસ લાખથી પાંચ કરોડનું જ્યાં મૂડીરોકાણની મર્યાદા હોય આ ઉપરાંત શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થતો હોય અને મોટા ઉદ્યોગોને સહાયક હોય એને તમે નાના પાયાના ઉદ્યોગો તરીકે ઓળખવામાં આવે છે જેમ કે ઓજારો એટલે કે યંત્ર વાહનોનું સમારકામ વપરાશી વસ્તુના ઉદ્યોગો વગેરે આવી જ રીતે ચોથું આપ્યો છે મધ્યમ પાયાના ઉદ્યોગો જેમાં પાંચ કરોડથી વધુ પણ દસ કરોડથી ઓછી મૂડી રોકવામાં આવી છે જ્યાં શ્રમ પ્રધાન પ્લસ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થતો હોય તેવા ઉદ્યોગોને મધ્યમ પાયાના ઉદ્યોગો કહે છે જેમાં યંત્ર રસાયણો ઇલેક્ટ્રોનિક સાધનો વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે પાંચમું આપ્યું છે મોટા પાયાના ઉદ્યોગો જે ઉદ્યોગોમાં દસ કરોડથી વધુ મૂડી રોકાણ રોકવામાં આવ્યું હોય અને મૂડી પ્રધાન ફક્ત મૂડી પ્રધાન જ ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરતા હોય તેને મોટા પાયાના ઉદ્યોગો તરીકે ઓળખીએ છીએ જેમ કે રેલવેના સાધનો હોય લોખંડ પોલાદના સિમેન્ટ ઉદ્યોગો હોય કે વાહનોને લગતા ઉદ્યોગો હોય તો વિદ્યાર્થી મિત્રો આ બધાની અંદર ત્યાં બે વસ્તુ કોમન છે એ મૂડીરોકાણની મર્યાદા કેટલી છે અને ઉત્પાદન પદ્ધતિ કઈ છે તો પહેલું ગૃહ ઉદ્યોગો આવે તો એ તો સાદા યંત્ર વડે છે વીજળી કે યંત્રના ઉપયોગ વગર કુટુંબના સભ્ય નહીવત મૂડીરોકાણ પણ ટચુકડા ઉદ્યોગો આવે એટલે પચીસ લાખની મર્યાદા મર્યાદાની શ્રમપ્રધાન નાના પાયાના આવે તો પચીસ લાખથી પાંચ કરોડ શ્રમ પ્રદાન પ્લસ મોટા પાયાના ઉપયોગી એટલે કે અર્ધ તૈયારમાં લે અહીંયા થઈને તૈયાર વસ્તુ મોટા પાયાના ઉપયોગ મધ્યમ પાયામાં એટલે પાંચ કરોડથી દસ કરોડની મર્યાદા પ્લસ શ્રમ અને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ જ્યારે મોટા પાયાના આવે તો દસ કરોડથી વધુ પણ ફક્ત મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ તો આટલી વસ્તુ આ અહીંયા મૂડીરોકાણના કદના આધાર ઉદ્યોગોના પ્રકારમાં કોમન હતી તો આ પાંચ મુદ્દા એક એક માર્ક્સના પ્રશ્ન આમાંથી નીકળે છે એનું મૂડીરોકાણની મર્યાદા પૂછવામાં આવે છે ઉત્પાદન પદ્ધતિ પૂછવામાં આવે છે તો અહીંયા મૂડીરોકાણના કદના આધારે આ પાંચ પેટા પોઈન્ટ પૂરા થાય છે એની પછી આપ્યું છે કે અહીંયા જાહેર ક્ષેત્ર માલિકીના આધારે ચાર પ્રકાર જાહેર ક્ષેત્ર ખાનગી ક્ષેત્ર સંયુક્ત ક્ષેત્ર અને સહકારી ક્ષેત્ર તો સૌ પ્રથમ આપણે જોઈએ જાહેર ક્ષેત્રના એકમો જાહેર એટલે સરકારી ઉદ્યોગો સો ટકા તો જે ઉત્પાદિત એકમ છે એની માલિકી અહીંયા માલિકી અને સંચાલન સરકાર હસ્તક હોય એને જાહેર ક્ષેત્રનો ઉદ્યોગ કહેવાય જે ઔદ્યોગિક એકમની માલિકી અને સંચાલન સરકાર હસ્તક હોય તેને આપણે જાહેર ક્ષેત્રના એકમો કહીએ છીએ જેમ કે રેલવે ટેલિફોન તાર ટપાલ આ ત્રણેયના માલિકી સરકારની છે તો જાહેર ક્ષેત્રના ઔદ્યોગિક એકમો તરીકે ઓળખવામાં આવે પણ આમ છતાં આ સરકારી એટલે કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગોને નીચે મુજબ ત્રણ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે ખાતાકીય જાહેર નિગમને સંયુક્ત મૂડી કંપની જ્યારે સરકાર કેટલાક ઔદ્યોગિક એકમો પોતાની સીધી દેખરેખ હેઠળ ખાતા તરીકે ચલાવે છે આવા એકમોની આવક અને ખર્ચની જોગવાઈઓ અંદાજપત્રમાં સામેલ કરવામાં આવે છે આ ઔદ્યોગિક એકમોને ખાતાકીય એકમો તરીકે ઓળખવામાં આવે છે અહીંયા એક ખાતા તરીકે આ ઔદ્યોગિક એકમો પોતાની સીધી દેખરેખ હેઠળ હોય છે સરકાર પાસે જેમાં આવક ખર્ચની જોગવાઈ અંદાજપત્રમાં રજૂ કરવામાં આવે છે તો એ ખાતા કહીએ ઉદ્યોગ સો ટકા સરકારી રેલવે ટપાલ કે વગેરે બીજું આપ્યું છે જાહેર નિગમો તો જે એકમોની માલિકી કેન્દ્ર કે રાજ્ય સરકારની ભલે હોય પણ તેનું સંચાલન એક સ્વતંત્ર નિગમ તરીકે અલગથી આપવામાં આવ્યું દરજ્જો આપવામાં આવ્યો એક કોર્પોરેશન જાહેર કરવામાં આવ્યું છે જાહેર નિગમ તરીકે ઓળખીએ છીએ પણ એનું સંચાલન નિર્ણય પ્રક્રિયામાં સરકારનો વિશેષ પ્રભાવ જોવા મળે છે જેમ કે ઉદાહરણમાં એલઆઈસી એટલે જીવન વીમા નિગમ સ્ટેટ ટ્રાન્સપોર્ટ એટલે જીએસઆરટીસી એર ઇન્ડિયા વિમાનની કોઈ કંપની છે ખાતરનું ઉત્પાદન વેચાણ કરતા કારખાના છે ઇફકો જીએસએફસી જીએનએફસી આ બધા જાહેર નિગમો તરીકે ઓળખવામાં આવે છે ત્રીજું આપ્યું છે સંયુક્ત મૂડી કંપની જે એકમોનું સંચાલન સરકાર ખાનગી ક્ષેત્રની જેમ પ્રવર્તમાન કંપની ધારા મુજબ કરે છે આ એકમો નિશ્ચિત માલિકી હક સરકારના જે તે એકમ શેર બહાર પાડીને લોકો કે સંસ્થાને વેચીને મૂડી એકઠી કરે છે તો આ સરકારના સીધા અંકુશમાંથી મુક્ત હોય છે પણ આ એકમો ખાતાકીય અને જાહેર નિગમ જે કંઈ છે એનાથી જુદા પડે છે ઇન શોર્ટમાં કહીએ તો સંયુક્ત મૂડી કંપની એટલે એમાં એકાવન ટકા કરતાં વધુ હિસ્સો સરકારનો અને ઓગણપચાસ ટકા કરતાં ઓછો હિસ્સો શેર ધારકોનો છે પણ આમ છતાં આ ઔદ્યોગિક એકમો જે કંઈ છે એ સીધા સરકારના અંકુશથી મુક્ત હોય છે પણ એનું હેન્ડલિંગ સરકાર જ કરે છે હિન્દુસ્તાન મશીન ટૂલ્સ એટલે કે એચએમટી ઇન્ડિયન ઓઇલ સોરી ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન એટલે ઓએનજી અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન મતલબ આઈઓસી તો આ બધા સંયુક્ત મૂડી કંપનીના ઉદાહરણ છે જેમાં એકાવન ટકા કરતાં વધુ હિસ્સો સરકારનો જ્યારે ઓગણપચાસ ટકા કરતાં ઓછો હિસ્સો અહીંયા પ્રાઇવેટ શેર ધારકોનો છે તો વિદ્યાર્થી મિત્રો ત્રણ સરકારી ઉદ્યોગોની જ આપણે વાત કરીએ ખાતાકીય જાહેર નિગમ અને સંયુક્ત મૂડી કંપની તો સંયુક્ત મૂડી કંપનીમાં એકાવન જેમ ઓગણપચાસનો આંકડો યાદ રાખો કે એકાવન ટકા કરતાં વધુ હિસ્સો સરકારનો હવે આપણા એવા ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો જે ઔદ્યોગિક એકમોની માલિકી અને સંચાલન ખાનગી વ્યક્તિ પાસે હોય તો એકમને ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો કહે છે એ નોંધનીય છે કે આ એકમોનું સંચાલન વ્યક્તિગત માલિકી કે ભાગીદારી હેઠળનું હોય છે કાર ટીવી બુટ ચપ્પલ બનાવતા એકમો વગેરે કોઈ પણ ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો જે કરિયાણાની દુકાન હોય કે અન્ય કોઈ પણ વસ્તુ હોય પછી એ પૂછે સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો તો જાહેર ક્ષેત્રના ઉદ્યોગો ચાલતા સંયુક્ત મૂડી એકમો સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો વચ્ચે તફાવત છે કારણ કે સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગોએ જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાં સરકાર ઉદ્યોગોની માલિકી હક સ્વરૂપે શેર સ્વરૂપે લોકો કે પેઢીઓને એકાવન ટકા કે વધુ પ્રમાણમાં આપે છે તો જેથી ઉદ્યોગ ક્ષેત્ર સંયુક્ત ક્ષેત્રનું હોવા છતાં સરકારના અધિકારક ક્ષેત્રમાં રહે છે જેમ કે જીએસપીસી અહીંયા સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગોમાં ઓગણપચાસ અને એના કરતાં ઓછો હિસ્સો ઓગણપચાસ ટકા કરતાં ઓછો હિસ્સો સરકાર પાસે રહે અને એકાવન ટકા કરતાં વધુ માલિકી શેરધારકોની છે તો એનો મતલબ અહીંયા ઓછો હિસ્સો સરકાર પાસે અને વધુ હિસ્સો શેરધારકો પાસે તો અહીંયા આવશે ઓગણપચાસ જેમ એકાવન ટકા સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો તરીકે ઓળખીએ છીએ ચોથો આપ્યું છે સહકારી ક્ષેત્રના ઉદ્યોગો જ્યાં નાના સીમાંત માલિકોનું શોષણ અટકાવવા શ્રમિકોનું શોષણ અટકાવવા ગ્રાહકોનું શોષણ અટકાવવા આ બધા જ પ્રકારના લાભોનો મુખ્ય આશય કરવામાં આવતી પ્રવૃત્તિ સહકારી ક્ષેત્રના ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે મતલબ જે ખરીદનાર છે વેચનાર છે અને કામ કરનાર છે આ બધા જને નુકસાન ન થતું હોય એવા હેતુથી સરકાર જે ઉદ્યોગોની સ્થાપના કરાવે છે એ સહકારી ક્ષેત્રના ઉદ્યોગો તરીકે ઓળખવામાં આવે છે હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ ઉદ્યોગો છે જેમાં જીવન જરૂરી કેટલીક દુકાનો દૂધની ડેરીઓ બેંકો વગેરેનું સંચાલન સરકારી ધોરણે થતું હોય સહકારી ધોરણે જેમાં ઇફકો ક્રિપકો આ રાસાયણિક ખાતરનું ઉત્પાદન કરતા કારખાનાઓ છે કેટલીક સહકારી મંડળીઓ છે સહકારી બેન્કો હશે સહકારી પેટ્રોલ પંપ હશે વગેરે તો આની અંદર ચાર મુદ્દાની આપણે વાત કરી એક સહ સરકારી ક્ષેત્ર ત્યાર પછી ખાનગી ક્ષેત્ર સંયુક્ત ક્ષેત્ર અને સહકારી ક્ષેત્ર હવે આપણે આવ્યા ઉત્પાદિત વસ્તુના સ્વરૂપના આધારે ઉદ્યોગોના પ્રકાર તો એને ફક્ત બે વિભાગમાં વહેંચવામાં આવ્યા છે વપરાશી વસ્તુના ઉદ્યોગો અને અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગો તો પહેલું આપણે જોઈએ કે જે વસ્તુઓ લોકોની પ્રત્યક્ષ જરૂરિયાત સંતોષે તે વસ્તુઓ વપરાશી વસ્તુના ઉદ્યોગો કહેવાય આ વસ્તુનું ઉત્પાદન કરતા ઉદ્યોગોને વપરાશી વસ્તુ એટલા માટે કહેવામાં આવે છે કે દાખલા તરીકે અહીંયા ફક્ત તૈયાર વસ્તુના ઉદ્યોગો છે કે જે વસ્તુ છે એનો ફક્ત ગ્રાહક વપરાશ કરી શકે છે પ્રત્યક્ષ રીતે સીધો ઘી તેલ સાબુ શેમ્પુ પાવડર વગેરે સામે અર્ધ તૈયાર વસ્તુ જે કહે છે તે ઉત્પાદનનું અર્ધ સ્વરૂપ થયું છે બીજું પૂરું પૂર્ણ સ્વરૂપ બાકી છે કે એવી વસ્તુનું ઉત્પાદન થઈ શકે જ્યાં ઉત્પાદનનો એક તબક્કો તૈયાર છે અને બીજો તબક્કો બાકી છે તો આ વસ્તુને મૂડી વસ્તુ પણ કહે છે તે પ્રકારની વસ્તુનું ઉત્પાદન ઉત્પાદન કરતા એકમોને અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગો તરીકે ઓળખવામાં આવે છે જેમ કે સૂતર લોખંડના પતરા યંત્ર વગેરે સૂતર એટલે દોરા કપાસમાંથી દોરા તૈયાર કરવામાં આવ્યા તો એ અર્ધ તૈયાર વસ્તુ પણ આ દોરામાંથી એ કાપડ અથવા કપડાં તૈયાર કરવામાં આવે તો એને તૈયાર વસ્તુ કહેવામાં આવે છે વપરાશી વસ્તુ સીધું ઉપયોગ થઈ શકે પણ આ સૂતર એટલે અર્ધ તૈયાર તો એવી જ રીતે લોખંડના પતરા હોય આખો રોલ હોય પતરાનો તો એ અર્ધ તૈયાર વસ્તુ એમાં કાપીને ક્યાંક ઉપયોગમાં લેવામાં આવે તો આ રીતે યંત્રો પણ હોઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો બે માર્ક્સમાં પૂછાય છે વપરાશી વસ્તુ એટલે શું અને અર્ધતયાર વસ્તુ એટલે શું જેની નોંધ અલગથી રાખવી બાકી આ સિવાય કે માલિકીના આધારે અને મૂડીરોકાણના કદના આધારે પણ ત્રણ ત્રણ માર્ક્સમાં પ્રશ્ન અલગથી પૂછાય તો એના ચાર પોઈન્ટ પાંચ પોઈન્ટ જે કંઈ આવતા હશે એ લખવા પડશે અને જેટલા પણ અર્થ આપ્યા છે દરેકે દરેકના એ તમારે ત્યાં એક એક માર્ક્સ સ્વરૂપે પણ પૂછી શકે છે જેની નોંધ રાખવી આખો સવાલ પાંચ માર્ક્સનો છે બાકી અલગ અલગ જય શ્રી કૃષ્ણ